અને હવે વાત એ યાત્રાની કે જેની શિવ ભક્તો સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને આ યાત્રા એટલે બાબા બર્ફાનીના દર્શનની યાત્રા બમ બમ ભોલેના નાદ સાથે આજથી અમરનાથ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે પહેલી પરોઢે અમરનાથ યાત્રા 2024નો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં 4603 શિવ ભક્તોના પહેલા સમૂહને પહેલગામથી રવાના કરવામાં આવ્યા હતા આ શ્રદ્ધાળુઓ હિમાલયમાં 3880 ફૂટની ઊંચાઈ પર સ્થિત પવિત્ર ગુફામાં વિદ્યમાન અમરનાથના દર્શન કરશે બાબા અમરનાથના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓમાંથી ઘણા એવા હતા કે જે પહેલી જ વાર તેમના દર્શને આવ્યા હતા તો ઘણા એવા પણ હતા કે જેઓ પહેલા પણ બાબા બર્ફાનીના આશીર્વાદ મેળવી ચૂક્યા છે પરંતુ તે તમામના મુખે એક જ વાત હતી કે આ વખતે સુવિધા બેમિસાલ છે ખુશી કા તો કોઈ ઠેકાના નહીં હૈ પહેલી વાર આના હુઆ હૈ યે સુવિધાઓ કા ભી કોઈ હિસાબ નહીં હૈ બહોત અચ્છી સુવિધાએં હૈં યહાં પે स्टार्टिंग से लेकर ऊपर टॉप तक बहुत अच्छी सुविधाएं हैं कुछ भी कहिए प्रशासन कहिए मोदी सरकार में बहुत बढ़िया व्यवस्थाएं हुई हैं 10 सालों में इतनी बढ़िया यात्रा बहुत अच्छी होगी हमारी सुविधाओं से अच्छा लगा हमें सुविधा ठीक है व्यवस्था प्रशासन शासन प्रशासन की अच्छी रही है उनकी देख रेख अच्छी रही है रात से दिन के शासन प्रशासन की अच्छी देख रेख में जत्था को निकाला गया है हमें अति खुशी है આ વખતે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓના ધસારાનું પહેલેથી જ અનુમાન હતું અને તેને જોતા તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં નથી આવી શિવ ભક્તો માટે બાબા બર્ફાનીના દર્શન કરવા એ સૌથી મોટો લાહવો ગણાય છે ત્યારે એક નાનકડી ચૂકને લીધે અમરનાથના દર્શન કરવા આવેલો એક સમૂહ મોડો પણ પડ્યો જેમને આગળ વધતા રોકવામાં આવ્યો હતો અલબત્ત તંત્રની વ્યવસ્થાને લઈને તેમના મોઢે પણ માત્ર પ્રશંસા જ હતી